દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામ ખાતે ચૂલનો મેળો યોજાયો હતો. દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, જેમાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી અને ધૂળેટી. દાહોદ જિલ્લાના આદિવાસીઓ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે, ત્યારે હોળીના 5 દિવસ પહેલા એટલે 11 દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે, જેમાં સૌથી મોટો મેળો એટલે ચૂલનો મેળો. આ મેળો હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે, જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાતા હોય છે. આ મેળો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુરમાં યોજાય છે, તેમજ સૌથી મોટો મેળો ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં યોજાય છે. દાહોદ જિલ્લામાં આમ તો 11 લઈને 5 સુધી અનેક મેળાઓ યોજાય છે, પરંતુ ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે. આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે. આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચાલવામાં આવે છે. ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉગરાવવામાં આવે છે. ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલા ગામના લોકો દ્વારા 5x25 હાથ ફૂટ લાંબો, 1.5 પહોળો અને 1.5 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડામાં સૌથી પહેલા લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને સૌથી પહેલા ઠંડી ચૂલ ચાલતા હોય છે, ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે. ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવેલ સૂકા લાકડા મૂકીને પ્રગટાવવામાં આવતા હોય છે. ત્યારબાદ એકદમ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે. આ ચૂલમાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના 5 ફેરા ફર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધગધગતા અંગારામાં ચાલતા હોય છે. આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા કે નથી કોઈ બીમારી થતી, ત્યારે ઝાલોદ તાલુકાના રણિયાર ગામમાં ચૂલના મેળામાં લોકો ધગધગતા અંગારામાં ચાલીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. હા પોચ્યા, હમણાં જાઓ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર સરકારી ગામે હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે એક મોટો ચૂલનો મેળો ભરાય છે. આ ચૂલના મેળાની અંદર દૂર દૂરથી ભક્તજનો આવતા હોય છે, જેની અંદર રાજસ્થાનની બોર્ડર અને મધ્યપ્રદેશની બોર્ડરથી પણ આવતા હોય છે. આ મંદિરના પટાંગણમાં એક મોટો 1.25 લાંબો, 1.25 પહોળો અને 1.5 હાથ લંબાઈવાળો એક ચૂલનો ખાડો ખોદવામાં આવે છે. આ ખાડાની અંદર સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલવામાં આવે છે. ઠંડી ચૂલ ચાલ્યા બાદ તેની અંદર બાવળના લાકડાઓ સળગાવવામાં આવે છે અને એની અંદર ધગધગતા અંગારા કર્યા પછી ઘી હોમવામાં આવે છે. ઘી હોમ્યા બાદ તેના અંદર ધગધગતા અંગારા અંદર કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે. આ જ્વાળાની અંદર ભક્તજનો જે માનતા લઈને આવતા હોય છે તેઓ શુદ્ધ જળથી સ્નાન કરી અને ખુલ્લા પગે અંદર ચાલતા હોય છે અને એ રીતના પોતાની માનતા પૂરી કરતા હોય છે. આ શ્રી રણછોડરાયજીના મેળાની અંદર વર્ષો વરસ આ મેળો ભરાતો હોય છે અને લોકો આનંદથી આવતા હોય છે અને પોતાની માનતા પૂરી કરતા હોય છે. ઝાલોદ તાલુકાના રણિયાર ગામે હોળીના દિવસે મેળો ભરાય છે. હોળીના બીજા દિવસે ધૂળેટીનો મેળો લાગે છે, તેમાં ચૂલની અંદર લોકો પોતાની માનતા માને છે અને એ ધગધગતા અંગારામાં ચાલે છે, એ અંગારામાં એમની માનતા પૂરી કરે છે, એટલે એમને કશું ભગવાનની શ્રદ્ધાથી કશું થતું નથી અને એમની માનતા પૂરી થઈ જાય છે. અને લોકો આજુબાજુના ગામોમાંથી આવે છે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના કઈ જિલ્લાઓમાંથી પણ અહીં આગળ આવીને પોતાની માનતા પૂરી કરે છે.